કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના તથા અન્ય વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ મેળવવા અનેક ઔષધિઓમાંથી બનાવેલો તૈયાર ઉકાળો ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોને પીવડાવવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના તથા અન્ય વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ મેળવવા અનેક ઔષધિઓમાંથી બનાવેલો તૈયાર ઉકાળો ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોને પીવડાવવામાં આવી રહ્યો છે. પાલારા ખાસ જેલના કેદીઓ તથા સ્ટાફ 600 અને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની 60 બાળાઓ શ્રી રામદેવ સેવાશ્રમના 45 માનસિક દિવ્યાંગોને ગરમ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. માનવ જ્યોતનું વાહન ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચી જઈ લોકોને આયુર્વેદિક ઉકાળો પીવડાવી રહ્યું છે. અત્યાર સુધીમાં 7000 લોકોએ ઉકાળો પીધો છે. પાલારા ખાસ જેલ મધ્યે પાલારા ખાસ જેલ અધિક્ષક ડીએમ ગોયલ, સિવિલ સર્જન ડોક્ટર કશ્યપભાઈ બુચ, ડોક્ટર પવનકુમાર મકરાણી, કેડી ઝાલા, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર મધ્યે કમળાબેન વ્યાસ, ભક્તિબેન ભટ્ટ, દીપ્તિબેન, શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે ગુલાબ મોતા, મહેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા અને માનવ જ્યોત સંસ્થા ભુજના હરતા ફરતા વાહન દ્વારા ભુજના જ્યુબલી ગ્રાઉન્ડ વિસ્તાર, મુંદ્રા રોડ ટાઉન હોલ પાસે, હમીરસર કાંઠે, નવી શાક માર્કેટ તથા જૂના એસટી બસ સ્ટેશન વિસ્તારમાં લોકોને અનેક ઔષધિઓથી ભરપૂર ઉકાળો પીવડાવવામાં આવ્યો છે. વ્યવસ્થામાં માનવ જ્યોતના પ્રબોધ મુનવર આનંદ રાયસોની, ઇરફાન લાખા, આરતી જોશી તથા માનવ જ્યોતના કાર્યકરોએ સંભાળી હતી. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.